हेलो फ्रेंड्स, आपणे धोरण 11 ની અંદર આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 3 માં સ્વાધ્યાય 3.5 જોઈએ છે, જેની અંદર બહુલકના આપણે બે દાખલા જોયા હતા. ત્રીજો દાખલો જોઈએ, બરાબર, જેની અંદર વર્ગો આપેલા છે. પણ વર્ગ કેવા છે? વર્ગ લંબાઈ સરખી નથી, અને જ્યારે પણ વર્ગ લંબાઈ સરખી ના હોય ત્યારે આ સાદિત સૂત્ર ઝેડ બરાબર 3m-2x બાર વાપરવું પડે, અને 3m-2x બાર ની અંદર એમ અને એક્સ બાર બંને શોધવું પડશે. તો એક વૃદ્ધાશ્રમની 48 વ્યક્તિઓની ઉંમરનું વિતરણ નીચે આપેલી છે. આ ટોટલ 48 વ્યક્તિઓનો આ બે કોઠા તમને ક્વેશ્ચનમાં આપેલા છે. બહુલક શોધવા માટે કયું સૂત્ર યોગ્ય થશે કે કેમ તમે પસંદ કરવા કરેલા સૂત્રનો ઉપયોગ કરીને વૃદ્ધાશ્રમની વ્યક્તિઓની ઉંમરનો બહુલક શોધો, જેની અંદર ઉંમર અને વ્યક્તિઓનું આપેલું છે. હવે એની સંચય આવૃત્તિ શોધવાની છે. તો અહીંયા તમારે શું થશે? સંચય આવૃત્તિ મધ્યસ્થ માટે, કારણ કે અહીંયા બહુલક શોધવા માટે મધ્યક અને મધ્યસ્થ બંને શોધવું પડશે. મધ્યક માટે મધ્યસ્થ માટે એક કોલમ અને મધ્યક માટે બે કોલમ બનાવવી પડશે. તો એમાં સંચય આવૃત્તિ આપણે શોધીએ એટલે 6 માં 10 ઉમેર એટલે 16 માં 19 ઉમેર એટલે 35 માં 9 ઉમેરો એટલે 44 માં 4 ઉમેરો એટલે 48, બરાબર. હવે મધ્ય કિંમત બંનેનું ટોટલ ભાગ્યા 2, બંનેનું ટોટલ 60 ને 110 થાય, એના અડધા કરો એટલે કેટલા આવશે? 55. 60 વત્તા 65 કરો, ભાગ્યા 2 કરો એટલે 62.5. 65 થી 70માં જુઓ તો બંનેનું ટોટલ કરો એટલે 135, ના અડધા કરો એટલે 67.5. 70 થી 85 એટલે 155 ને 2 વડે ભાગો એટલે 77.5. પછી 85 થી 100, 185 ને 2 વડે ભાગો એટલે 92.5 આવે, બરાબર. હવે અહીંયા સિમ્પલ ગુણાકાર, fx અને xi નો ગુણાકાર, 55 × 6 કરો એટલે 330, 62.5 × 10 કરો એટલે 625, 67.5 × 19 કરો એટલે 1282.5, 77.5 × 9 કરો એટલે 697.5, 92.5 × 4 કરો એટલે 370. આ બધાનું ટોટલ કેટલું આવે? 3305 આવશે, બરાબર. હવે આપણે મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા fx અપોન એન, એટલે એની ટોટલ કિંમત કેટલી આવી? 3305 ભાગ્યા એન બરાબર કેટલા આવશે? 48. એને 48 વડે ભાગી નાખો, કેટલા આવશે? એક્સ બાર બરાબર 68.85, બરાબર. એ મધ્યકની કિંમત મળી ગઈ. હવે એના પરથી મધ્યસ્થ શોધીશું. મધ્યસ્થ એન અપોન 2 મૂળ અવલોકન, એન બરાબર કેટલા આપેલા છે? 48 ભાગ્યા 2 કરો અને 48 ને 2 વડે ભાગો એટલે 24 આવશે. CFIમાં જોઈએ તો આમાં 24 ક્યાં છે? 16 અને 35ની વચ્ચે આવે, તો 35ની સામેનો વર્ગ એ મધ્યસ્થનો વર્ગ ગણાશે, 65 થી 70. હવે એનું સૂત્ર મૂકી દઈએ, L+N/2 -CF/F×C. L બરાબર કેટલા આવશે? 65. N/2 એટલે 24, બરાબર. CF એટલે 16, જે વર્ગ છે એની ઉપરની કિંમત. F બરાબર 19 × 5. 5 વર્ગ લંબાઈ ગેપ કેટલો છે? જે વર્ગ છે લીધો છે એની જ વર્ગ લંબાઈ જોવાની, બાકી બધાની વર્ગ લંબાઈ જોવાની નહીં. તો અહીંયા તમારે બાદ કરો એટલે 8 × 5 / 19 કરો એટલે 2.11, ટોટલ કરો એટલે 67.11 મધ્યસ્થ આવશે. મધ્યક અને મધ્યસ્થ શોધી નાખ્યો, પછી આ સાદી સૂત્રની મદદથી આપણે બહુલક શોધીએ. 3m-2x બાર, 3m ની જગ્યાએ 67.11, 2x બાર ની જગ્યાએ 68.85 × 2 કરો એટલે 137.7, 67.11 × 3 કરો એટલે 201.33, એને માઇનસ કરો એટલે 63.63 થશે. એટલે બહુલકની કિંમત કેટલી આવી? 63.63. હવે એના પછી જોઈએ આપણે દાખલા નંબર 4. દોડવાની સ્પર્ધામાં 8 સ્પર્ધકોએ લીધેલા સમય સેકન્ડમાં દર્શાવતી નીચેની માહિતી પરથી નીચેનો બહુલક શોધો, બરાબર. એ માહિતી પરથી આપણે બહુલક શોધવાનું છે. તો અહીંયા તમને આ રીતે માહિતી આપેલી છે. હવે એ બહુલક, આમાં બહુલક શોધવા માટે 25.2, 26.2, 28.6, 32.1, 29, 29.3, 31.3 અને 27.8 કોઈ પણ રકમ પુનરાવર્તિત થતી નથી, બરાબર. એટલે બહુલક આપણે એ રીતે શોધી શકાશે નહીં, તો એને આસાદિત સૂત્રની મદદથી શોધવો પડશે. તો એના પરથી મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન,
આ બધાનું ટોટલ કરો ભાગ્યા આઠ કરવાનું, ટોટલ કેટલું થશે 229.8 ભાગ્યા આઠ કરો તો એક્સ બાર બરાબર 28.725 એટલે 28.73 પણ લખી શકાય। એના પછી ચડતા ક્રમમાં આપણે ગોઠવવા પડશે મધ્ય શોધવા માટે, તો આમાં સૌથી નાની કિંમત 25.2, 26.2, પછી 27.8, 28.6, પછી 29, 29.3, પછી 31.3 અને 32.1, આ રીતે ચડતા ક્રમમાં આપેલી છે। ગણી લેવાની આઠ રકમ થવી જોઈએ, ભૂલ ના પડે। એન પ્લસ વન અપોન ટુમું અવલોકન, 8+1/2મું અવલોકન, 9/2 એટલે 4.5 થાય, 4.5 આવે એટલે એનો મતલબ 4 અને 5ની વચ્ચે છે, તો 4 4th અવલોકન અને 5મું અવલોકન। 4th અવલોકન કયું છે 28.6, 5મું અવલોકન 29, બંનેનું ટોટલ ભાગ્યા 2 કરો એટલે 28.8 થાય। બહુલક જોઈએ, ઝેડ બરાબર 3m-2x̅, 3mની જગ્યાએ તમારે 28.8, એક્સ બારની જગ્યાએ 28.73, ગુણ્યા 2 કરો એટલે 57.46 અને આને 3 વડે ગુણાકાર કરો એટલે 86.4, બંનેની બાદ બાકી કરો એટલે 28.94 આવે। બરાબર, આ રીતે બહુલક જ્યારે એકે રકમ રિપીટ ન થતી હોય ત્યારે બહુલક આ રીતે આ સાદી જ સૂત્રની મદદથી શોધાય।